નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે અને જે ચેપ્ટર છે આપણું એકમ અને માપન. તો આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાયની વાત કરી રહ્યા છીએ. તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.15 જોવાના છીએ. તો જોઈએ સ્વાધ્યાય 2.15 શું કહે છે. તો સૌથી પહેલા શું કીધું કે એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એમ, કે કોઈ એક કણનું ચલિત દળ એમ અને સ્થિર દળ એમ જીરો, બરાબર. ચલિત દળ એટલે કે જે દળ સ્થિર ના હોય એવા દળને શું કહેવાય, ચલિત દળ. તો ચલિત દળ એમ અને સ્થિર દળ એમ જીરો, તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે કે અહીંયા તમને ટોટલ 4 ભૌતિક રાશિઓ આપેલી છે. એક આપેલું છે ચલિત દળ m, સ્થિર દળ m0, તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c, બરાબર. કે આ 4 ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ છે એક વિદ્યાર્થી શું કરે છે કે એ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક સી ને ક્યાં મૂકવો તે શું કરે છે, ભૂલી જાય છે. અને ઈ સમીકરણ છે ઈ આવી રીતે લખે છે કે m બરાબર m0 છેદમાં કૌંસમાં 1 માઈનસ v સ્ક્વેર 1/2 એની ઘાત, બરાબર. કે એક વિદ્યાર્થી છે આ 4 ભૌતિક રાશિઓને યાદ રાખીને એનું સૂત્ર લખવાની શું કરે છે, ટ્રાય કરે છે, બરાબર. પરંતુ વિદ્યાર્થીને અચળાંક સી ક્યાં મૂકવો તે યાદ આવતું નથી, બરાબર. અને લખવાનું શું કરે છે, ભૂલી જાય છે. તો અનુમાન કરો કે સી ને ક્યાં મૂકવો. અહીંયા જો કૌંસમાં તમને શું આપેલું છે કે આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલો હતો. કયો સંબંધ, કે આજે તમને સૂત્ર આપેલું છે ઈ સૂત્ર આલ્બર્ટ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે શું કરેલું હતું, મળેલું હતું. આ સૂત્ર છે એ ખોટું લખેલું છે, વિદ્યાર્થી લખવાની ટ્રાય કરે છે પરંતુ અંદર સી ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે, બરાબર. તો હવે આ સૂત્રને તમારે શું કરવું છે, સાચું લખવાની ટ્રાય કરવાની છે. તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સૂત્ર તમને આપેલું હોય તો આ સૂત્ર છે એ સાચું તમે ક્યારે કહી શકશો અને આ સૂત્ર છે એ ખોટું તમે ક્યારે કહી શકશો, એ તમને બધાને ખ્યાલ જ છે. તો એના માટે તમે શું કરશો કે ડાબી બાજુના અને જમણી બાજુના પરિમાણ બંનેની તમે શું કરશો, સરખામણી કરશો, બરાબર. અને જો આ તમને ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ બંને સમાન મળે તો આપેલું સૂત્ર છે એ કેવું છે, સાચું છે, નહીં તો ખોટું છે. અત્યારે આપણને ખબર છે કે આપેલું સૂત્ર છે એ ખોટું છે. કેમ, કારણ કે અહીંયા અચળાંક સી ને ક્યાં મૂકવો એ ભૂલી જ ગયા છે, એટલે આપેલું સૂત્ર શું છે, ખોટું છે. હવે તમને જે સૂત્ર આપેલું છે એ સૌથી પહેલા લખી દઈએ. એમ બરાબર શું છે, m0 છેદમાં 1 માઈનસ v સ્ક્વેર અને એની 1/2 ઘાત. હવે તમારે શું કરવાનું છે કે આ સૂત્રને તમારે સાચું લખવાની ટ્રાય કરવાની છે. તો સાચું લખવા માટે તમે સૌથી પહેલા શું કરશો, તો બંને બાજુના પરિમાણ ની સરખામણી કરશો. કે બંને બાજુના પરિમાણ છે એ સમાન થવા જોઈએ. હવે જો અહીંયા શું છે, ચલિત દળ તમને દળ આપેલું છે, તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય આપણે બધા જાણીએ છીએ. શું થશે, m1 l0 અને t0, ડાબી બાજુનું પરિમાણ તમને મળી ગયું
અહીંયા લખી દો ડાબી બાજુના પરિમાણ બરાબર શું થશે જમણી બાજુના પરિમાણ. હવે ડાબી બાજુનું પરિમાણ છે m1 l0 અને t0 ઇઝ ઇક્વલ ટુ કરી લખી દો જમણી બાજુનું પરિમાણ. તો જમણી બાજુમાં સૌથી ઉપરની બાજુએ શું આપેલું છે m0. m0 શું છે સ્થિર દળ બરાબર સ્થિર દળ પણ છે તો દળ જ. તો દળનું પરિમાણિક સૂત્ર શું થશે m1 l0 અને t0. હવે જો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના પરિમાણ સરખા થઈ ગયા છે તો હવે આપણે શું કરવું પડશે. તો આ જે નીચેનું તમને ટર્મ આપેલી છે આ નીચેની ટર્મને તમારે શું કરવી પડશે દૂર કરવી પડશે બરાબર. તો હવે નીચેની ટર્મને તમારે દૂર કરવા માટે તમે શું કરશો. તો નીચેની ટર્મને દૂર કરવા માટે તમે c ને કઈ જગ્યાએ મૂકશો કે જેનાથી એ દૂર થઈ જશે. તો જો છેદમાં શું છે 1 નું તો પરિમાણિક સૂત્ર ના v આપેલો છે v નો સ્ક્વેર છે અને એની 1/2 ઘાત છે બરાબર. તો અહીંયા v એ શું છે કણનો વેગ. તો વેગ માટેનું તમને પરિમાણિક સૂત્ર શું મળે l1 t -1 બરાબર. તો આ થઈ ગયું વેગનું પરિમાણિક સૂત્ર. હવે એનો તમને શું આપેલો છે વર્ગ આપેલો છે. હવે તમારે c ને મૂકવાનો છે બરાબર. તો c ને કઈ જગ્યાએ તમે મૂકશો કે જેનાથી આ છે એ ટર્મ દૂર થઈ જશે. જો અહીંયા c પણ તમને શું આપેલું છે પ્રકાશની ઝડપ આપેલી છે. તો ઝડપનું પરિમાણિક સૂત્ર શું થાય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો એનું પરિમાણિક સૂત્ર પણ શું થશે l1 t -1 બરાબર. તો હવે આ l1 t -1 ને આપણે દૂર કરવાનું છે. તો આને દૂર કરવા માટે આપણે c નું પરિમાણિક સૂત્ર ક્યાં મૂકવું પડશે આની નીચે l1 t -1 અને એનો આપણે શું કરવો પડશે વર્ગ કરવો પડશે. તો આપણે છે આ આપણે ટર્મને દૂર કરી શકીશું અને ડાબી બાજુના અને જમણી બાજુના પરિમાણ સરખાવીશું બરાબર. તો હવે જો c ને આપણે કઈ જગ્યાએ મૂકેલું છે v સ્ક્વેર ની નીચે. v સ્ક્વેર ની નીચે આપણે c ને મૂકશું અને આ c નો વર્ગ કરવાથી આપણને શું મળશે સાચું સૂત્ર મળશે બરાબર. તો હવે આપણને અહીંયા એવું કીધું છે કે c ને તમે કઈ જગ્યાએ મૂકશો જેનાથી તમને આ સૂત્ર સાચું મળે. તો અહીંયા લખી દઈએ કે m બરાબર m0 છેદમાં 1 માઇનસ v સ્ક્વેર ની 1 બાય 2 માં 1 માઇનસ v સ્ક્વેર ની 1 બાય 2 પદને દૂર કરવું પડશે અથવા 1 માઇનસ v સ્ક્વેર ની 1 બાય 2 ને અથવા તો v સ્ક્વેર ની જગ્યાએ 1 માઇનસ v સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર ની 1 બાય 2 લખવું પડશે જેનાથી આપણે સાચું સૂત્ર મેળવી શકશું અને જેના કારણે આપણને સૂત્ર મળશે m બરાબર m0 છેદમાં 1 માઇનસ v સ્ક્વેર c સ્ક્વેર ની 1 બાય 2 ઘાત બરાબર. તો આપણે ડાબી
ડાબી બાજુના અને જમણી બાજુના પરિમાણ દૂર કરવાતા સરખામણી કરવી હતી બંનેના પરિમાણ, તો ઉપર બંને બાજુએ શું આપેલા છે, દળ આપેલા છે, તો આપણું પરિમાણ ત્યાં જ સમાન થઈ જાય છે. નીચેના ટર્મને આપણે કેન્સલ કરવું હતું, તો v સ્ક્વેર ની જગ્યાએ આપણે c સ્ક્વેર લખશું તો આપણને સાચું સૂત્ર મળશે. અને ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ બંને કેવા થશે, સમાન. તો c સ્ક્વેર ને આપણે ક્યાં મૂકશું, v સ્ક્વેર ની નીચે. તો અહીંયા લખી દીધું આપણે કે 1 માઇનસ v સ્ક્વેર 1 બાય 2 ની જગ્યાએ 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર 1 બાય 2 લખવું પડશે. બરાબર, તો આવી રીતે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને, પરિમાણની સરખામણી કરીને કોઈ પણ સૂત્ર તમને સાચું આપેલું છે કે ખોટું આપેલું છે તે આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો કોઈ આપણને એકાદ અચળાંક મૂકવાનો ભૂલી ગયા હોય તો એ પણ આપણે પારિમાણિક સૂત્રની મદદથી મૂકી શકીએ છીએ. બરાબર, તો આ હતું તમારું સ્વાધ્યાય 2.15. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 2.16 અને સ્વાધ્યાય 2.17 ની. તો સૌથી પહેલા આપણે જોઈએ સ્વાધ્યાય 2.16 શું કહેવા માંગે છે. તો જો શું કીધું કે પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રમ છે. બરાબર, કે પરમાણ્વીય માપક્રમ એટલે શું, કે પરમાણુઓનું માપન કરવાનું છે, અણુઓની માપન કરવાની છે, તો આ પરમાણુઓ અને અણુઓ શું થઈ ગયા, ખૂબ જ સૂક્ષ્મ છે. બરાબર, તો ખૂબ જ સૂક્ષ્મ લંબાઈનું માપન કરવા માટે આપણે ઘણા બધા નાના લંબાઈના માપન માટેના નાના એકમોની વાત કરી ગયા હતા. બરાબર, તો એમાંથી આપણને કીધું છે કે સુવિધાજનક એકમ આપણને કયો આપેલો છે, એંગસ્ટ્રમ આપેલો છે. અને તેને 1 એંગસ્ટ્રમ બરાબર કેટલા થાય, 10^-10 મીટર. તો સૌથી પહેલા તો આપણને જે આપેલું છે એ લખી દઈએ કે 1 એંગસ્ટ્રમ બરાબર શું થાય, 10^-10 મીટર વડે દર્શાવાય છે. હવે આગળ શું કીધું કે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર, હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે શું, કે હાઇડ્રોજન પરમાણુમાં તેના એક પરમાણુની તમને શું આપેલી છે, ત્રિજ્યા આપેલી છે. અને આ તમને ત્રિજ્યા કેટલી આપેલી છે, 0.5 એંગસ્ટ્રમ. બરાબર, તો લખી દઈએ H2 માં એક પરમાણુની ત્રિજ્યા, જેને આપણે ત્રિજ્યાને સેના વડે દર્શાવીશું, R. બરાબર, કેટલા આપેલા છે, 0.5 એંગસ્ટ્રમ. હવે 1 એંગસ્ટ્રમ બરાબર કેટલા થઈ છે, 10^-10 મીટર. તો 0.5 એંગસ્ટ્રમ બરાબર કેટલા થાય, 0.5 × 10^-10 મીટર. હવે જો તમને અહીંયા કયો પરમાણુ આપેલો છે, હાઇડ્રોજન પરમાણુ આપેલો છે. બરાબર, તો હાઇડ્રોજન પરમાણુમાં એનો એક પરમાણુ છે એ આપણે ગોળાકાર સ્વરૂપે દર્શાવશું. બરાબર, અને આ ગોળાકાર સ્વરૂપમાં એના કેન્દ્રથી આપણને શું આપેલી છે, ત્રિજ્યા આપેલી છે, કે એનો તમને વિસ્તાર આપેલો છે. આ ગોળાકાર સ્વરૂપે આપણે હાઇડ્રોજન પરમાણુ એક દર્શાવેલો છે, એની તમને ત્રિજ્યા આપેલી છે 0.5 × 10^-10 મીટર. બરાબર, હવે આગળ શું કીધું કે તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે. હવે એક પરમાણુની ત્રિજ્યા આપણને આપેલી છે અને આપણને શું કીધું છે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે. તો આપણે શું મેળવવાનું છે, H2 માં એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ, અને એને આપણે દર્શાવશું V વડે. તો V આપણે શું કરવાનું છે, મેળવવાનું છે.
परंतु आ विषय में मेड़वानु छे मीटर क्यूब में कद हमेशा आपने लंबाई गुणिया पहोळाई गुणिया ऊंचाई ले एनो एकम आपने मीटर क्यूब मळे एटले आपणे अहींया मीटर में मेड़वानु थशे बराबर आटली वस्तु आपने मेड़वानी छे हवे जो वस्तु कीधु के हाइड्रोजन नो एक परमाणु छे एनी तमने त्रिज्या आपेली छे 0.5 गुणिया 10 रेस टू माइनस 10 मीटर बराबर हवे आ एक परमाणु आपेलो छे ई केवा स्वरूपे होय गोलाकार स्वरूपे होय बराबर तो आ एक परमाणु नो कद तमने केटलु मळशे तो H2 मां एक परमाणु नो कद जेने आपणे कही देशु V' तो V' बराबर शु थशे अब गोलाकार स्वरूपे छे तो गोळो आपेलो होय तो गोळाना कद नो सूत्र आपणने खबर छे केटलु थशे 4/3 पाई आर क्यूब હવે હાઇડ્રોજન ના એક પરમાણુ છે એક પરમાણુ નું કદ આપણને આટલું મળે છે 4/3 પાઈ આર ક્યુબ પરંતુ આપણને શું કીધું છે કે એક મોલ હાઇડ્રોજન છે એમાં જેટલા પરમાણુઓ છે બધા જ પરમાણુ નું આપણે શું મેળવવાનું છે કુલ કદ મેળવવાનું છે બરાબર તો હવે એક પરમાણુ નું કદ આટલું થશે તો એક મોલ હાઇડ્રોજન પરમાણુમાં પરમાણુઓની સંખ્યા કેટલી થશે એના એવોગ્રેડો નંબર જેટલી સંખ્યા હોય તો અહીંયા લખી દઈએ 1 મોલ H2 માં પરમાણુની સંખ્યા કેટલી હોય એના એવોગ્રેડો નંબર જેટલી હોય એવોગ્રેડોને NA વડે દર્શાવાય અને જેનું મૂલ્ય કેટલું થાય છે 6.022 गुणिया 10^23 का अब एक मोल हाइड्रोजन परमाणु की संख्या हाइड्रोजन में परमाणु की संख्या कितनी छे 6.022 गुणिया 10^23 का छे अब आपने एक परमाणु नु कद आटलू मळे छे तो 6.022 गुणिया 10^23 का परमाणु नु कद केटलू मळे જે આપણને શું મળશે 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું કુલ આણ્વિક કદ તો અહીંયા લખી દઈએ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ આણ્વિક કદ જેને આપણે કહી દઈશું વી V बराबर શું થશે એક પરમાણુનું કદ ગુણ્યા શું થશે એક હાઇડ્રોજન એક મોલ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા એક મોલ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા હવે અહીંયા V બરાબર એક પરમાણુનું કદ કેટલું છે V' ગુણ્યા એક મોલ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા કેટલી છે એવોગ્રેડો નંબર છે તો હવે V' કેટલું છે 4/3 પાઈ આર ક્યુબ ગુણ્યા એને તમને કેટલું આપેલું છે 6.022 ગુણ્યા 10^23 હવે આ બધાનો पाई नो मूल्य मुकी दो आर पण तमारी पासे छे ए मुकी दो 4/3 गुणिया 3.14 गुणिया 0.5 गुणिया 10^-10 अने एनो क्यूब गुणिया 6.022 गुणिया 10^-23 कर હવે આ બધાનું તમે સાદું રૂપ આપશો તો તમને શું જવાબ મળશે 3 ગુણ્યા 10^-7 મીટર ક્યુબ જે તમને શું મળ્યું કુલ આણ્વિક કદ કે જે આપણને માગ્યું હતું તે આપણે મેળવ્યું
આપણે જોઈશું સ્વાધ્યાય 2.17. સ્વાધ્યાય 2.16 પૂરું થઈ છે, હવે જોઈએ સ્વાધ્યાય 2.17. સ્વાધ્યાય 2.17 શું કહેવા માંગે છે કે એક મોલ આદર્શ વાયુ, શું આપેલું છે, આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા, 22.4 લીટર જગ્યા એટલે કે મોલર કદ રોકે છે. અહીંયા તમને સૌથી પહેલા શું આપેલું છે, મોલર કદ, અને આ મોલર કદ કેટલું આપેલું છે, 22.4 લીટર, બરાબર. તો એક મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણીય કદનો ગુણોત્તર શું થશે, શું મેળવવાનું છે, મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર, જે આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. અહીંયા જો સૌથી પહેલા મોલર કદ કીધું તો ઉપર લખશું મોલર કદ, અને પછી કીધું પરમાણિક કદ એટલે આપણે લખશું પરમાણ્વીય કદ નીચે. જો પહેલા તમને એવું કીધું હોય કે પરમાણ્વીય કદ અને મોલર કદનો ગુણોત્તર મેળવો, તો જે પહેલા કીધું હોય એને આપણે ઉપર લખશું, બાકીનું નીચે લખશું. અત્યારે આપણને કીધું છે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર, તો આપણે ગુણોત્તર લખી દીધો છે, અને જે આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. આગળ કીધું છે કે શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે, તો આપણને જે આ ગુણોત્તર મળે છે એ ઘણો મોટો મળતો હશે અને એનું આપણે કારણ આપવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર. હવે જો મોલર કદ તમને આપેલું છે 22.4 લીટર, બરાબર. હવે બીજું શું કીધું છે, પરમાણ્વીય કદ. તો પરમાણ્વીય કદ શેના માટે કીધું છે, એક મોલ હાઇડ્રોજન વાયુ પર. તો અહીંયા એક મોલ હાઇડ્રોજન વાયુઓ માટે આપણે પરમાણુનું કદ મેળવી લીધું છે, અને એ કદ આપણને કેટલું મળે છે, 3×10⁻¹ મીટર ક્યુબ. તો આનું આજ તમારે અહીંયા ફરીવાર મેળવવું પડશે, બરાબર. એક મોલ હાઇડ્રોજન વાયુઓનું પરમાણ્વીય કદ તમારે સૌથી પહેલા મેળવવું પડશે, અને પછી તમે શું કરશો, ગુણોત્તર લેશો. અત્યારે આપણે ફરીવાર નહીં લખીએ, અહીંયા આપણે મેળવી લીધું છે એક મોલ હાઇડ્રોજન પરમાણ્વીયનું કદ. તો કેટલું મળે છે, 3×10⁻¹ મીટર ક્યુબ, અને મોલર કદ પણ આપણને આવી દીધું છે. તો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ, બરાબર. હવે સૌથી પહેલા જુઓ કે આ તમને જે કદ આપેલું છે એ શેમાં છે, મીટર ક્યુબમાં છે. મોલર કદ આપેલું છે એ શેમાં છે, લીટરમાં છે. તો આ લીટરને પણ આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે, મીટરમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર. તો હવે એના માટેનું રિલેશન શું છે, કે 1 મીટર ક્યુબ હોય ને ત્યારે 1000 લીટર થાય. 1 મીટર ક્યુબ એટલે શું, કે 1 મીટરની લંબાઈ, 1 મીટરની પહોળાઈ અને 1 મીટરની શું હોય, ઊંચાઈ, બરાબર. તો એમાં કેટલું તમારે પાણી સમાય, 1000 લીટર પાણી સમાય. તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. અત્યારે આપણને કેટલા લીટર આપેલા છે, 22.4 લીટર. તો કેટલા મીટર ક્યુબ થશે, તો અહીંયા શું થશે, 22.4×10⁻³ મીટર ક્યુબ થઈ જશે, બરાબર. હવે બંને આપણને મળી ગયા છે, તો અહીંયા લખી દો મોલર કદ છેદમાં પરમાણ્વીક કદ, બરાબર. શું થશે, મોલર કદ કેટલું છે, 22.4×10⁻³ મીટર છેદમાં પરમાણ્વીય કદ આપણને કેટલું મળે છે, 3×10⁻¹ મીટર ક્યુબ. મીટર ક્યુબ કેન્સલ. હવે 22.4
डिवाइडेड 3 करशो एटले तमने आंसर मळशे 7.1 गुणिया 10^-7 ऊपर जशे तो प्लस थई जशे तो 7 माथी -3 जाय तो केटला वधे 4 इज इक्वल टू केटला थशे 71,000 જે તમને શું મળશે મોલર કદ ના છેદમાં પરમાણ્વીય કદ બરાબર કેટલા મળશે 71,000 જે તમને મળી ગયું છે. હવે બીજું અહીંયા શું કીધું છે કે આપણને જે આ ગુણોત્તર મળ્યો છે એ શા માટે ગુણોત્તર ઘણો મોટો મળ્યો છે બરાબર તો એના માટે શું કીધું કે જ્યારે વાયુઓ હોય છે ગેસ સ્વરૂપે હોય છે વાયુ સ્વરૂપે બરાબર તો આ વાયુ સ્વરૂપે હોય ત્યારે એમાં અણુઓ છે ખૂબ જ દૂર દૂર સુધી ફરતા હોય છે ખૂબ જ દૂર દૂર એકબીજાના અણુ વચ્ચે ઘણું અંતર જોવા મળે છે જ્યારે પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે એના અણુઓ વચ્ચેનું અંતર કેવું હોય છે ઘણું ઓછું હોય છે પ્રવાહીની સરખામણીમાં વાયુઓના અણુઓ વચ્ચેનું અંતર ઘણું વધારે છે એના માટે થઈને આ ગુણોત્તર આપણને કેવો મળે છે મોટો તો લખી દઈએ અહીંયા કે આ ગુણોત્તર ઘણો મોટો છે કારણ કે વાયુના અણુઓ વચ્ચેનું અંતર હાઇડ્રોજનના અણુઓના અંતર કરતા સ્વાધ્યાય 2.17 અને આના પહેલા આપણે વાત કરી ગયા સ્વાધ્યાય 2.15